ન્યૂઝ કેપિટલ પર ભૂતિયા શિક્ષક બાદ હવે આરોગ્ય કર્મીઓ પર્દાફાશ. શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારીઓ વિદેશમાં છે. બનાસકાંઠા જિલ્લાના બે ભૂતિયા આરોગ્ય કર્મીનો પર્દાફાશ થયો છે. જિલ્લાના આરોગ્ય કર્મચારી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. કાંકરેજ સીએચસીના હાર્દિક સાવજ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. હાર્દિક સાવજે 26/6/2023 થી 10/7/2023 સુધી ખાસ રજા મૂકી હતી. રજા પૂર્ણ થવા છતાં હજુ સુધી ફરજ પર આરોગ્યકર્મી હાજર નથી થયો. આરોગ્ય અધિકારીએ 4 નોટિસ આપ્યા છતાં હજુ પણ હાજર નથી થયા. નવાવાસ સીએચસીના પ્રકાશ દેસાઈ પણ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. સીડીએચઓ ભરત સોલંકીએ 14 તાલુકાના અધિકારીઓને નોટિસ આપી છે. જિલ્લાના આરોગ્ય કર્મચારી રજા પર જણાય તો રિપોર્ટ કરવા માટે પણ સૂચન અહીંયા આપવામાં આવ્યા છે. એટલે કે હવે ભૂતિયા શિક્ષકો બાદ હવે ભૂતિયા આરોગ્ય કર્મીઓ પણ રાજ્યની અંદર છે. ન્યૂઝ કેપિટલ પર ભૂતિયા શિક્ષક બાદ હવે જે આરોગ્ય કર્મીઓ છે તેનો પણ પર્દાફાશ થઈ રહ્યો છે. શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારીઓ પણ વિદેશમાં છે. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. ભરતભાઈ, ન્યૂઝ કેપિટલની એક મુહિમ કે જે ભૂતિયા શિક્ષકો હતા કે જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા હતા તે અમારી મુહિમ રંગ લાવી છે, પરંતુ હવે આ નવી મુહિમ છે કે જેમાં જે ભૂતિયા આરોગ્ય કર્મીઓ છે તેનો પર્દાફાશ અમે કરી રહ્યા છે. અને અહીંયા બનાસકાંઠામાં બે ભૂતિયા આરોગ્ય કર્મીઓ છે કે જે સામે આવ્યા છે, નોટિસો આપી છે, પરંતુ છતાંય હાજર નથી થતા. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. પ્રથમ તો હું આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આપ શ્રી અગાઉ પણ ભૂતિયા શિક્ષકો વિશે ખૂબ સારું આપના ચેનલના માધ્યમથી લોક જાગૃતિ કેળવી અને એના કારણે અનેક ભૂતિયા શિક્ષકો બહાર આવ્યા. ફરીથી બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ આપના ચેનલના માધ્યમથી કહું તો અંધેરી નગરીમાં ગુડુ રાજા જેવી પરિસ્થિતિ છે. બે કર્મચારીઓ જ્યારે વિદેશમાં હોય અને જિલ્લાના આરોગ્ય અધિકારી કે લાગતા વાગતા જિલ્લા વિકાસ અધિકારીને ખ્યાલ પણ ન હોય ત્યારે એક આ મોટી ખરેખર કહી શકાય એવી વિડંબણા છે. અને આવા ભૂતિયા કર્મચારીઓ સામે જે સરકારી પગાર લઈ અને વિદેશમાં પોતાનો વ્યક્તિગત સ્વાર્થ માટે રહેતા હોય તો એમની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અને મને તો લાગે છે કે માત્ર આરોગ્યની અનેક આવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષકો હોય, બીજા કર્મચારીઓ આ રીતે બહાર રહેતા હશે ને એની તપાસ થવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ ભરતભાઈ, મારો બીજો સવાલ એ પણ છે કે સામાન્ય રીતે અત્યારે બનાસકાંઠા કે જેમાં બે આરોગ્ય કર્મીઓ, પરંતુ આવા તો કેટલાય જિલ્લાઓની અંદર આવા કેટલાય આરોગ્ય કર્મીઓ હશે કે જેઓ રજાની મજા માણી રહ્યા છે. અહીંયા બીજી તરફ જે દર્દીઓ છે તેમની કદાચ કોઈ જ પ્રકારની ચિંતા ન હોય. મારે બનાસકાંઠા વિશે પણ એ એટલું સમજવું છે કે ક્યારે તમારી પાસે એવી કોઈ વાત આવી છે કે આ રીતના આરોગ્ય કર્મીઓ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય તે આ રીતના પોતાની ફરજ છે તે નથી નિભાવી રહ્યા અને આ રીતે તેમને જે રજાઓ મળતી હોય તેનો દુરુપયોગ કરી રહ્યા છે? એ વાત સાચી છે. અગાઉ જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી ત્યારે અમારા ચેરમેન પણ જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના બેસતા અને અવારનવાર ફરિયાદો આવતી તો મેડમ અમે એનું સોલ્યુશન લાવતા અથવા તો જવાબદાર અધિકારીઓને કહેતા. આજે સમગ્ર જિલ્લા પંચાયત એટલે વહીવટદારના હાથમાં છે અને જ્યારે વહીવટદાર હોય ત્યારે આપ જાણી શકો છો કે કર્મચારીઓ હોય કે અન્ય લોકો હોય એમને છૂટો દૂર મળતો હોય છે. તો આવા કારણે પણ તાત્કાલિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આપી દેવી જોઈએ અને જેના કારણે આવી જે ગેરરીતિઓ થઈ રહી છે એ મેડમ અટકે. બિલકુલ ભરતભાઈ, મારો બીજો સવાલ એ પણ છે કે તમે જેમ વહીવટદારોની પણ વાત કરી એટલે શું ખરેખર એવું કહી શકાય કે જ્યારે કોઈ અંતરિયાળ વિસ્તારોની પણ વાત હોય સ્પેશિયલી, કારણ કે ત્યાં લોકોને કદાચ એટલો ખ્યાલ ન પણ આવતો હોય, તેમાં આ છૂટો દોર વહીવટદારોના કારણે આવા લોકોને મળી જતો હોય છે જેના કારણે એમને કોઈ જ ડર નથી રહેતો? આપની ચેનલના માધ્યમથી તમે જે જાગૃતિ કરવી છે હું ફરીથી અભિનંદન આપું છું આપની ચેનલને. ખરેખર લોક જાગૃતિ પણ જરૂરી છે અને આંતરિયાળ વિસ્તારોની અંદર લોકોમાં પણ જાગૃતતા નથી હોતી, લોકો પણ થોડા અશિક્ષિત હોય છે, એમને ખ્યાલ નથી હોતો કે ખરેખર કયો કર્મચારી કયા હેડ ઉપર ક્યાં નોકરી કરે છે, રજા ઉપર છે, વિદેશમાં છે કે એના માદરે વતનમાં છે.
આવી પરિસ્થિતિ જિલ્લાની અંદર ખૂબ ગંભીર બાબત કહેવાય, અને હું તો જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે બધા જ જે ડિપાર્ટમેન્ટ છે એમાં આવી તપાસ થવી જોઈએ, તો જેના કારણે અનેક ભૂતિયા કર્મચારીઓ બહાર આવશે અથવા તો આ રીતે રજા મૂકી અથવા તો પોતાની નોકરીમાંથી છટકબારી રાખીને અનેક લોકો પોતાની ફરજ ઉપર બેદરકારી દાખવી રહ્યા છે એવું મારું માનવું છે. બિલકુલ ભરતભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો છે પ્રમાણે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આપણી સાથે અત્યારે ભરતભાઈ જોડાયા હતા, અને તેમણે વહીવટદારોની પણ અહીંયા વાત કરી છે, તેના લીધે તેમને છૂટો છવાયો દોર પણ મળી જતો હોય છે તેવું પણ તેમણે કહ્યું છે. સંવાદદાતા રતનસિંહ પણ ફોન લાઈન પર છે. રતનસિંહ, ભૂતિયા શિક્ષકો બાદ હવે આ ભૂતિયા આરોગ્ય કર્મીઓ છે કે જેમનો પર્દાફાશ થઈ રહ્યો છે, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે આ જે આરોગ્ય કર્મચારીઓ છે તે કોણ છે, કેટલા સમયથી તેઓ રજા પર છે? વૈભવી, ચોક્કસથી, જે જિલ્લાના ભૂતપૂર્વ શિક્ષકો બાદ હવે જે આરોગ્યના કર્મચારીઓ છે તે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લાના જે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે ઓફિસર છે તે ચાલુ પગારે વિદેશમાં હોવાનું છે ગઢપુર સામે આવ્યું છે. ત્યારે કાંકરેજનું જે કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ અને જે નવાવસ પ્રાથમિક આરોગ્યના જે પ્રકાશ દેસાઈ છે તે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બંને આરોગ્ય કર્મચારીઓ જેમ મફતનો પગાર લેતા હોવાના પણ જે આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી છે તે 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી હતી. ત્યારે જિલ્લાના કોઈ પીએચસી સીએચસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવાનું પણ સૂચન જણાવ્યું છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની જે સરપ્રાઇઝ ચેકિંગથી અત્યારે તો જિલ્લાના જે પીએચસી સેન્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. વૈભવ, બિલકુલ રતનસિંહ, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે ભૂતિયા શિક્ષકો બાદ હવે આ ભૂતિયા આરોગ્ય કર્મીઓ સામે આવ્યા છે, અને બનાસકાંઠાની અંદર આ બે ભૂતિયા આરોગ્ય કર્મીઓ છે કે જેઓ રજાની મજા માણી રહ્યા છે. આરોગ્ય અધિકારીએ નોટિસ આપી છે પરંતુ છતાંય તેનો કોઈ જ પ્રકારનો જવાબ નથી આપવામાં આવતો, અને જે આ બંને આરોગ્ય કર્મીઓ છે તે કેટલાય સમયથી વિદેશમાં મજા માણી રહ્યા છે. તો હવે જે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી જે પત્ર પણ લખવામાં આવ્યો છે તે પત્ર હું તમને વાંચીને જણાવીશ કે અહીંયા શું જે ફરિયાદ છે તે કરવામાં આવી છે. અને આ વિષય તેની સૌથી પહેલાં વાત કરીએ કે બિન અધિકૃત ગેરહાજર રહેવા બાબતે અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવી છે. હવે આ પત્રની અંદર શું કહેવામાં આવ્યું છે તે સૌથી પહેલાં સમજી લઈએ. તો સવિનય સાથે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પત્ર અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે અત્રેની કચેરી તળેના બીજી તરફ જે અહીંયા જગ્યાનું નામ પણ આપવામાં આવ્યું છે અને લેબ ટેક તરીકે જે વ્યક્તિ ફરજ બજાવે છે તેની વાત કરવામાં આવી છે. શ્રી હાર્દિકભાઈ ડી સાવજ કે જેઓ 26/6/2023 થી 10/7/2023 સુધી ખાસ રજા મૂકેલ અને ત્યારબાદ રજા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આજ દિન સુધી ફરજ પર હાજર નથી થયા તેની અહીંયા વાત કરી છે. અને જેમને અત્રેની કચેરી તળેથી ફરજ પર હાજર થવા અંગે સંદર્ભ પત્રમાં જણાવ્યા મુજબ નોટિસ આપેલ પરંતુ તેઓ છતાં પર ફરજ પર હાજર થયા નથી અને આજ દિન સુધી ફરજ પર બિન અધિકૃત રીતે ગેરહાજર રહેલ છે. તો આ સાથે આપ સાહેબશ્રીને દરખાસ્ત સાદર કરવામાં આવે છે, તો આ અંગે ઘટતું કરવા નમ્ર વિનંતી. હવે આ પત્ર કે જેની અંદર જે હાઇલાઇટ છે તેની ઉપર પણ નજર કરી રહીએ. તો જે હાર્દિક ડી સાવજ છે જેમણે રજા લીધી હતી 26/6/2023 થી 10/7/2023 સુધીની એ રજા એમણે લીધી હતી, લગભગ આ એક મહિનાની રજા તેમણે લીધી હતી, પરંતુ તેમણે આ ખાસ રજા લીધી અને ત્યારબાદ તેમની રજા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ છતાંય તેઓ ફરજ પર નથી ફર્યા અને આજ દિન સુધી વર્ષ 2024નું આ વર્ષ પરંતુ હજુ પણ તેઓ ફરજ પર હાજર નથી થયા અને તેમને નોટિસ પણ આપવામાં આવી છે. અહીંયા નોટિસની પણ વાત કરી છે કે નોટિસ પણ તેમને આપવામાં આવી છે પરંતુ છતાંય હજુ સુધી તેમણે એનો કોઈ જ જવાબ પણ નથી આપ્યો અને તેઓ ફરજ પર હાજર નથી થયા અને બિન અધિકૃત રીતે ગેરહાજર થયા છે તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે. આ પત્રની અંદર જે આરોગ્ય કર્મી છે તે અંગે વાત કરવામાં આવી છે અને તે એક મહિનાની તેમણે ખાસ રજા લીધી હતી તે વાત કરવામાં આવી, પરંતુ વર્ષ 2023ની એ વાત, વર્ષ 2024 અને એના પણ આ 8મો મહિનો ચાલી રહ્યો છે પરંતુ છતાંય એ જે આરોગ્ય કર્મી છે તે હજુ પણ ફરજ પર હાજર નથી થયા. નોટિસ પણ પાઠવવામાં આવી છે પરંતુ છતાંય તેનો કોઈ જ જવાબ તેમના દ્વારા
નથી આપવામાં આવ્યો અને આગળ પણ આ જ અંગે અપડેટ્સ આપતા રહીશું. લઈશું એક ક્વિક